भगवान गणेश जे भक्तों कल्याण करनार देव छे। एवं कहवाय छे के कोईपण शुभ कार्यना आरंभ में गणेशजीनुं स्मरण खूब ज आवश्यक छे। त्यारे आजनी खास वात में ध्यान करवाथी केवी रीते गणपति बापानी कृपा मेळवी शकाय ते अंगेनी माहिती आपशे शास्त्री प्रफुल्लभाई पंड्या। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। जय भगवान। मित्रों हूँ छू प्रफुल्लभाई पंड्या, भक्ति संदेश कार्यक्रम नी अंदर आपनु स्वागत छे। मित्रों आजे हूँ तमने बात करीश भगवान गणेश जी ना ध्यान विषे। भगवान गणेश जी नु ध्यान करवाथी केवा लाभ थाय छे, अने कोई पण सारू काम करवू होय त्यारे हमेशा आपणे गणेश जी ने याद करीए छीए, अने गणेश जी ने याद करवा मतलब गणेश जी नु ध्यान करवू। ध्यान एटले याद करवा। घणी वखत आपणे कोई माणस ने याद करीए ने माणस आवी जाय छे, तो भगवान ने याद करी तो भगवान केम ना आवे। परंतु भगवान दरेक देवना ध्यान करवानी एक नियम होय छे, अने कोई पण मूर्ति होय भगवाननी पर ध्यान कर्या वगर ए मूर्ति मां ए देव नथी आवता। मेहमान त्यारे तमारा घेर आवे के ज्यारे आपणे एना त्यां पत्रिका आमंत्र पत्रिका मोकलाई होय प्रसंगनी तो जी तमारा घरे आवे, बाकी न आवे। ते रीते हमेशा गणेशजीनी आपणे कोई पण काम करूं त्यारे गणेशजीनुं थोड़ी वार ध्यान करवुं जोईए। ध्यान करवू એટલે આંખ બંધ કરીને એમને યાદ કરવા જોઈએ, અને ધ્યાન કરવાથી ગણેશજી એ મનુષ્યનું કલ્યાણ કરે છે। ધ્યાન કરવાથી મનુષ્યને બહુ લાભ થાય છે, અને એવું કહેવાય છે કે ભગવાન ગણેશજી જે બુદ્ધિના દેવ ગણવામાં આવે છે, બુદ્ધિના અધિષ્ઠાતૃ ભગવાન ગણપતિ છે। શાસ્ત્ર તો એવું કહે છે ગણા નામ પતિ ઇતિ ગણપતિ, જે ગણોના અધિપતિ છે એ ગણપતિ દાદા છે, અને ગણપતિ દાદા એ બાળકોને પણ સારી વિદ્યા પ્રદાન કરવા વાળા છે। વિદ્યા વારિધિ બુદ્ધિ પ્રદાતા, વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરવા વાળા ગણપતિ દાદા છે। સાથે એવું કહેવાય છે કે બૃહસ્પતિ જે દેવતાઓના દેવગુરુ છે એ બૃહસ્પતિને પણ વિદ્યા ભગવાન ગણેશજીએ પ્રદાન કરી હતી। શરીરની અંદર સાત ચક્ર છે, મૂલાધાર સ્વાધિષ્ઠાન નાભિ વિશુદ્ધિ આજ્ઞા સહસ્ત્રદલ। તો સાતે સાત ચક્રમાં પહેલું જે ચક્ર છે મનુષ્યના શરીરમાં એ ચક્રનું નામ છે મૂલાધાર, અને મૂલાધાર મૂળ જે કોઈ પણ વસ્તુનું મૂળ હોય, હંમેશા વૃક્ષમાં પણ નાનું મૂળ વૃક્ષ હોય ને તેમાં મૂળ હોય તો વૃક્ષ મોટું નિર્માણ થાય। સાત ચક્રમાં પહેલું ચક્ર મૂલાધાર છે, અને એના અધિષ્ઠાતૃ પણ ભગવાન ગણપતિ દાદા છે। નાના બાળકોએ જ્યારે ભગવાન ગણપતિને વિદ્યા અને બુદ્ધિની પ્રાપ્તિ માટે જો ધ્યાન કરવું હોય તો હંમેશા ભગવાન ગણપતિ દાદાને આ રીતે ધ્યાન કરી શકાય, અથવા આ રીતે પણ કરી શકાય। ટટાર તમારે બેસવાનું, અને તમારા બંને ઢીચણ ઉપર તમારા હાથનો જે મણિબંધનો ભાગ જે છે એ ઢીચણ ઉપર રાખવાનું, પહેલી આંગળી અંગૂઠા સાથે સ્પર્શ કરી અને આ રીતે ધ્યાન કરવાનું, આંખ બંધ કરવાની, અને નાના બાળકોએ ભગવાન ગણપતિનું ધ્યાન કરવાનું અને બોલવાનું ઓમ ગં ગણપતયે નમઃ, ઓમ ગં ગણપતયે નમઃ। આ મંત્રનો તમારે જપ કરવો, કેમ કે ઘણા લોકો મંત્ર બોલતી વખતે ભૂલ કરતા હોય છે। ઘણા લોકો બોલે છે ગમ ઓમ ગમ, ગમ નથી, ઓમ ગં ગણપતયે નમઃ, ઓમ ગં ગણપતયે નમઃ। આ મંત્રનો તમારે જપ કરવો, અને આ રીતે તમારે ધ્યાન અવસ્થામાં બોલવાનું ઓમ ગં ગણપતયે નમઃ, અને આ રીતે ધ્યાન કરવાથી નાના બાળકોને વિદ્યા અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે। સાથે સાથે એવું કહેવાય છે કે જે લોકોના જીવનમાં માંગલિક કાર્ય નથી આવતા, જે લોકોના જીવનમાં મંગલ કોઈ કાર્ય નથી થતું અથવા સારું કાર્ય કરવા જાય ત્યારે તકલીફ આવે છે, એ લોકોએ ભગવાન ગણેશજીને ધ્યાન અવસ્થામાં ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવાનો 21 વાર,
त्यार पछी सिंदूर लईने गणपति दादानी उपर अर्पण करवाथी ए व्यक्तिना जीवनमां मांगलिक कार्यनी शुरुआत थाय छे। साथे साथे उ कहेवाय के कोई व्यक्तिना जीवनमां बहु वधारे संकट आवता होय तो एने भगवान गणपति दादा ने याद करवा जोईए। संकट आवे एटले गणपति ने याद करवा, एने पण भगवान गणपति नुं ध्यान करवानुं, ओम गं गणपतये नमः 108 वखत बोलवानुं अने त्यार पछी भगवाननुं जे स्तोत्र छे संकट नाशन स्तोत्र ए बोलवानुं। तो तमारा जीवनना जे कई संकटो आवता होय ई संकटोमांथी मुक्ति मळे छे, कारण के संकट नाशन स्तोत्रमां जणावेलुं छे षडभिर मासे फलम लभे संवत्सरे सिद्धिंच लभते नात्र संशय। तो संकट नाशन स्तोत्रनो पाठ करवाथी पहला गणेशजीनुं ध्यान करवुं जोईए, ध्यान कर्या बाद भगवाननो स्तोत्रपाठ करवाथी संकटना स्तोत्रपाठ करवाथी एना जीवनना संकटोमांथी मुक्ति मळती होय छे। घणा लोकोनी सगाई थई जाय छे अने त्યારબાદ તૂટી જતી હોય છે, તો આવી સમસ્યા હોય તો એ લોકોએ ભગવાન ગણેશજીનું આંખ બંધ કરી અને ધ્યાન કરવાનું, ઓમ ગં ગણપતયે નમઃ 21 વાર બોલવું અને ત્યારબાદ અથર્વશીર્ષના પાઠ કરવા, ભગવાનનું ધ્યાન બાદ અથર્વશીર્ષના પાઠ કરવા। અને એવું કહેવાય છે કે અથર્વશીર્ષનો પાઠ ન ફાવે તો વિદ્વાન બ્રાહ્મણ જોડે પણ તમે 1008 અથર્વશીર્ષના પાઠ કરવાથી જે લગ્નમાં જે થયા બાદ જે તૂટી જવાનો યોગ બનતા હોય છે આમાંથી મુક્તિ મળે છે। તો મિત્રો, ભગવાન ગણપતિ દાદાના ધ્યાનમાં બહુ તાકાત હોય છે, જેમ મેં તમને બતાવ્યું તે રીતે પણ ધ્યાન કરી શકાય, અથવા ભગવાન ગણપતિ દાદાને આ રીતે પણ ધ્યાન કરી શકાય। આને કહેવાય અંકુશ મુદ્રા। અંકુશ મુદ્રાથી વચ્ચેની આંગળીને ઊભી રાખવાની, પહેલી આંગળીને વાળી દેવાની, બીજી બે આંગળીઓને દબાવી એની ઉપર અંગૂઠો મૂકવાનો, આ મુદ્રાને અંકુશ મુદ્રા કહેવામાં આવે છે। તો આ રીતે પણ ભગવાન ગણપતિ દાદાનું ધ્યાન કરી શકાય, આવી મુદ્રા કરી ગણેશજીની સામે બેસી આંખ બંધ કરી ઓમ ગં ગણપતયે નમઃ, ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર બોલીને તમે ધ્યાન કરી શકો, ધ્યાનથી અનેક લાભ થતા હોય છે। તો મિત્રો, આજે ભગવાન ગણેશજીના ધ્યાન વિશે મેં તમને સરસ મજાની જાણકારી આપી છે। આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી આપતો રહીશ, કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, મને આપો હવે રજા। જય ભગવાન।